હાલોલ નગરમાં ખાનગી પ્રસૂતિ ગૃહમાં થતા બિનજરૂરી સિઝેરિયન ઓપરેશનનો વિરોધમાં ગુરુવારે એક મહારેલી નીકળી હતી, જેમાં 1000 ઉપરાંત મહિલાઓએ હાજરી આપી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. હાલોલ પ્રાંત અધિકારીને આવેદન પાઠવી બિનજરૂરી થતા સિઝેરિયન ઓપરેશન રોકવા કડક હાથે પગલાં લેવા માંગણી કરાઈ હતી. હાલોલ નગરમાં આવેલ બે અલગ અલગ ખાનગી પ્રસૂતિ હોસ્પિટલમાં ગત દિવસોમાં તબીબી બેદરકારીનો આરોપ લાગ્યા હતા, જેમાં એક બનાવમાં પ્રસૂતાનું સિઝેરિયન ઓપરેશનના બીજા દિવસે મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં પ્રસૂતાના પેટમાં રૂનો સર્જિકલ ગાભો તબીબ પેટમાં ભૂલી જતા ઓપરેશન કરી બહાર કાઢ્યો હતો, જેને લઈ હાલોલ નગરજનોમાં ખાનગી પ્રસૂતિ ગૃહો સામે અનેક પ્રશ્નાર્થ સર્જાયા હતા અને આવી હોસ્પિટલો સામે નગરજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જે સંદર્ભે ગુરુવારના રોજ બપોરના સુમારે ખાનગી પ્રસૂતિ ગૃહો વિરુદ્ધ એક મહારેલી નીકળી હતી. પુરુષો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આ મૌન રેલીમાં વિવિધ બેનરો સાથે નીકળેલી રેલી હાલોલ નગરના મોહમ્મદી સ્ટ્રીટ ખાતેથી નીકળી પાવાગઢ રોડ રહી કજરી રોડ ખાતે આવેલ મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં હાલોલ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે નગરના કેટલાક ખાનગી પ્રસૂતિ ગૃહોમાં પ્રસૂતિ માટે આવતી મહિલાઓના વધુ રૂપિયાના કમાવવાની લાલચમાં બિનજરૂરી સિઝેરિયન ઓપરેશનનો કરી ઉઘાડ લૂંટ ચલાવાય છે, જેમાં આવા ઓપરેશન બાદ મહિલાઓને કાયમ માટે શારીરિક તકલીફો રહી જાય છે, જેને લઈ તેઓને વધુ પડતી તકલીફ અને દર્દ સહન કરવાનો વારો આવે છે, તેમજ ગત દિવસોમાં પ્રસૂતાના મોતમાં તબીબી બેદરકારીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આવી હોસ્પિટલો સામે કાયદાકીય પગલાં ભરવા તેમજ સિઝેરિયન ઓપરેશનને રોકવા કડક હાથે કામ લેવા માંગણી કરાઈ હતી, તેમજ તેમની આ માંગણી સરકારશ્રી સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું અને આ બાબતે જો કોઈ ચોક્કસ પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં હાઈકોર્ટ લડત આપવા તેમજ ગાંધીચિંતા માર્ગ આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ હતી. કિરણ ગોહિલ, ZSTV, હાલોલ.